સ્ટાર્ટ સામાવાળા તરફે અરજદારની ઉલટ તપાસ લેવામાં આવેલી છે જે અનુસાર તેઓએ એ હકીકતનો એકરાર કરેલ છે કે જુદા જુદા ખેડૂતની આજુબાજુમાં આવેલ જમીનની જાળવણી મુજબ જમીનની ફળદ્રુપતા જુદી જુદી હોય છે અરજદારે એ હકીકતનો પણ સ્વીકાર કરેલ છે કે તેમની જમીનમાં કેટલા ઝાડ આવેલ હતા તેની પણ તેઓને ખબર નથી તેમજ વાડી તથા ઝાડ અંગે જે વળતર માગેલ છે તે મળવાપાત્ર હોવાનો પણ કોઈ આધાર રજૂ કરેલ નથી અરજદાર એ હકીકતનો ઇનકાર કરે છે કે તેઓની સરતપાસમાં સંપાદિત જમીનની આજુબાજુમાં પ્લોટના એક ચોરસ ફૂટના ભાવ રૂપિયા એકથી પાંચ સુધીના હોવાની હકીકત તેઓ ખોટી જણાવે છે તેમજ તેઓની જમીનના ભાવ જે ભાવે સંપાદિત કરવામાં આવેલ છે તેના કરતાં ઘણા વધારે હોવાની હકીકત તેઓ ખોટી જણાવે છે વધુમાં એ વાતનો પણ ઇનકાર કરે છે કે તેઓ વર્ષમાં બે વખત પાક લેતા હોવાની વાત ખોટી જણાવેલ છે વધુમાં આ કામે આંક ઓગણ થી હંસરાજભાઈ રાજપાર સોગંદ ઉપરના પુરાવામાં જણાવે છે કે આ કામના સામાવાળાએ સિક્કા મુકામે એકસો વીસ મેગાવોટ થર્મલ પાવર સ્ટેશન યોજના અંતર્ગત અરજદારોની સિક્કા મુકામે આવેલ રેવન્યુ સર્વે નંબર બસો અઠ્ઠાવન બાગાયત પ્રકારની ખેતીની જમીન સંપાદિત કરેલ છે અરજદાર ચોમાસામાં આ જમીનમાં ઘઉં અને મગફળીનું વાવેતર કરતા આ જમીનની બાજુમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેણાંકના મકાનો બનાવવા માટેની ખરીદી થયેલી જે બિનખેતીની જમીનો છે અને આ જમીનો ગામને અડીને આવેલ હતી સંપાદિત જમીનોની આજુબાજુની જમીનોના ભાગ એક ચોરસ ફૂટના રૂપિયા એક પોઈન્ટ પચાસથી રૂપિયા બે ચાલતા હતા જેથી સંપાદિત જમીનનો ભાવ ઓછામાં ઓછો એક ચોરસ ફૂટના રૂપિયા એક પોઈન્ટ પંચોતેર ગણાય જ્યારે સામાવાળાને ફક્ત સાહીઠ પૈસા લેખે વળતર ચૂકવેલ છે જે ખૂબ જ ઓછું છે સામાવાળાએ જમીન સંપાદિત કરી ત્યારે આજુબાજુની જમીનોના પ્લોટ એક ચોરસ ફૂટના ભાવ રૂપિયા થી રૂપિયા પાંચ હતા તેથી અરજદારોને સામાવાળાએ જમીન સંપાદન કરતી વખતે યોગ્ય રજૂઆતની તક આપ્યા સિવાય અને દસ્તાવેજો ધ્યાને લીધા સિવાય ખૂબ ઓછી રકમનો એવોર્ડ કર્યો છે જેથી અરજીમાં માંગ્યા મુજબ દાદ અપાવવા વિનંતી કરેલ છે સામાવાળા તરફે અરજદારની ઉલટ તપાસ લેવામાં આવેલી છે જે અનુસાર તેઓ એ હકીકતનો એકરાર કરેલ છે કે જુદા જુદા ખેડૂતોની આજુબાજુમાં આવેલ જમીનની જાળવણી મુજબ જમીનની ફળદ્રુપતા જુદી જુદી હોય છે અરજદાર એ હકીકતનો પણ એકરાર કરે છે કે જમીનને ઉત્તમ પ્રકારની બાગાયત બનાવવા ખર્ચની રકમ રૂપિયા વીસ હજાર તેઓને થયેલ હોતો જે અંગેનો કોઈ આધાર રજૂ કરેલ નથી ખેતીની જમીનના જે તે સમયના ભાવ દર્શાવતો કોઈ લેખિત આધાર પણ આ કામમાં રજૂ કરેલ નથી અરજદાર એ હકીકતનો ઇનકાર કરે છે કે તેઓની સરતપાસમાં સંપાદિત જમીનની આજુબાજુમાં પ્લોટના એક ચોરસ ફૂટનો ભાવ રૂપિયા એકથી રૂપિયા પાંચ સુધીના હોવાની હકીકત તેઓ ખોટી જણાવે છે તેમજ તેઓના જમીનના ભાવ જે સંપાદિત કરવામાં આવેલ છે